जय हिंद। धोरण 10 માં ગણિતમાં દ્વિઘાત સમીકરણ જે છે ચાલે છે આપણો ચેપ્ટર, એમાં આજે આપણે બીજ શોધતા શીખવાનું છે। ત્રણ રીતો છે બીજ શોધવાની, અવયવની રીત, પૂર્ણ વર્ગની રીત અને સમીક સૂત્રની રીત। આપણે એમાંની આજે અવયવની રીતથી બીજ શોધતા શીખીશું, જે બીજા ચેપ્ટરમાં ભણ્યા છીએ। આપણે આજે સમીકરણ આપ્યું છે 2x² ઓછા 5x + 3, બીજા ચેપ્ટરમાં જે શૂન્ય શોધતા હતા એ અહીંયા બીજ શોધવાના છે। હવે આપણે આના અવયવો પાડતા શીખ્યા છીએ, અને ચેક કરજો આપણો જે વિડીયો છે અવયવો વાળો, એ અહીંયા 2 × 3 = 6, ગુણાકાર 6 અને સરવાળો આવવો જોઈએ 5। તો 2x² ઓછા, આપણે એવી સંખ્યા અહીંયા 2 મૂકવાની છે, તો 3 × 2 = 6 અને 3 × 2 = 5, એટલે અહીંયા મૂકીએ 3x (-2x + 3) = 0। આ બંને અને આ બંનેમાંથી કોમન નીકળશે x, એટલે અહીંયા 2x - 3, આમાંથી કોમન નીકળશે 1, એટલે 2x - 3 = 0। હવે 2x - 3 ને x - 1 = 0, આ બે કૌંસ છે એક વખત, ને બીજા જે વધ્યા છે, જે સંખ્યાઓ વધી છે એને બીજા કૌંસમાં આપણે મૂકવાની છે, બરાબર। પછી ખાસ આગળ લઈ જવાનું છે આપણે કે આ કૌંસ બરાબર 0, એટલે કે 2x - 3 = 0 ઓર x - 1 = 0। તેથી 2x = 3 પહેલી બાજુ આવે એટલે ધન થઈ જશે, x = 3/2 ઓર x = 1, એટલે સમીકરણ ના બીજ 3/2 અને 1 છે। આવો જ આપણે એક એનું બીજું ઉદાહરણ, એટલે કે ઉદાહરણ નંબર એક્ઝામ્પલ 4 જોઈએ। 6x² - x - 2 = 0, આના બીજ પણ બીજ શોધો અને એ રીતે અવયવત્તે। તો આ માટે આપણે શું કરીશું, તો કે આગળ મુજબ તે 6x² - x - 2 = 0 અવયવ પાડીશું, આ બંનેનો ગુણાકાર, ગુણાકાર 6 × 2 = 12 આવવો જોઈએ, 6 × 2 = 12 ગુણાકાર આવવો જોઈએ, બાદબાકી છે ને એ 1 આવી જોઈએ। તો એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 12 અને બાદબાકી 1 થાય। તો 4 × 3 = 12 ને 4 માંથી 3 જાય તો 1, એટલે અહીંયા 6x² આ ઓછાની નિશાની એની જ લખવી હોય તો 4x - 3x - 2 = 0। હવે આ બંનેમાંથી 2x કોમન નીકળશે, બંનેમાંથી 2x કોમન નીકળશે, એટલે અહીંયા 3x - 2 રહેશે, આમાંથી કોમન 1 નીકળશે, એટલે 3x - 2 = 0। તેથી 3x - 2 એક વખત અને બીજી વખત 2x - 1। હવે 3x - 2 = 0 ઓર 2x - 1 = 0। તેથી 3x = 2 પહેલી બાજુ આવશે અને x = 2/3 ઓર 2x - 1 ઓર x - 1/2। આથી સમીકરણનો ઉકેલ અથવા તો સમીકરણના બીજ 2/3 અને -1/2 છે। જો કે આગળ તમારે આવી ગયું છે એવું જ છે, પણ અહીંયા આ ટોપિકને આપણે આગળ વધારીએ। તો એક્ઝામ્પલ છે 3, 4, 5, એક્ઝામ્પલ 5મું, જેમાં 3x² - 2√6x + 2 = 0। આપણ આગળ મુજબ જ બીજ શોધીશું આમાં। તો સૌપ્રથમ આનો આની સાથે ગુણાકાર કરીએ, સીધું લઈ લઈએ છીએ, આજે 3 × 2 = 6, ગુણાકાર આવવો જોઈએ 3 × 2 = 6 અને સરવાળો આવવો જોઈએ 2√6
सरवाळो बे वर्गमूळ में छ एवी कई संख्या छे जेनो गुणाकार छ आवे ने सरवाळो बे वर्गमूळ में छ। तो मित्रों वर्गमूळ में छ अने वर्गमूळ में छ, जो वर्गमूळ छ गुण्या वर्गमूळ छ एटले वर्गमूळ में छत्रीस ने छत्रीस नो वर्गमूळ छ थई जाय, अने वर्गमूळ छ वत्ता वर्गमूळ छ एटले बे वखत वर्गमूळ में छ एटले बे वर्गमूळ में छ। तो अहीं त्रण एक्स नो वर्ग ओछा वर्गमूळ छ एक्स ओछा वर्गमूळ छ एक्स वत्ता बे बराबर जीरो। हवे आ बन्नेमांथी अने आ बन्नेमांथी कॉमन लेवाना छे, तो अहींथी एक्स कॉमन निकले परंतु अहीं त्रण क्यांय निकलता नथी केम के अहीं वर्गमूळ में छ छे, एटले आपणे एम समझी जईए के भाई अहीं एक्स कॉमन लीधा एटले त्रण एक्स ओछा वर्गमूळ में छ। अहींथी आपणे खाली एक्स ने कॉमन लीधा त्रण वर्गमूळ में छ ओछा, अहींथी बे निकलता नथी कॉमन એટલે આપણે કઈ બીજું નીકળતું નથી એવું લાગે છે આપણને કોમન, ત્યારે આપણને સમસ્યા લાગે કે ભાઈ જો વર્ગમૂળમાં છ એક્સ ઓછા બે બરાબર ઝીરો, અહીંયા આપણને એવું દેખાય કે ભાઈ આ બે કાઉન્સ સરખા મળતા નથી, તો આપણે શું કરીશું? જ્યારે આવી રીતે બે કાઉન્સ સરખા ન મળતા હોય એવું લાગે છે અહીંયા ને વર્ગમૂળમાં છે, ત્યારે આપણે એવો કંઈક રસ્તો એનો કરવાનો થશે કે કંઈક એવી સંખ્યા હશે કે જે આપણને સરખી મળી જાય। એ માટે આપણે હવે આમાંથી ત્રણ છે ને અહીંયા વર્ગમૂળમાં છ છે, તો ત્રણ એટલે આપણે એવું વિચારી શકીએ કે ત્રણ એટલે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એક્સ નો વર્ગ ઓછા વર્ગમૂળમાં છ એક્સ। જો અહીંયા શું કર્યું આપણે, વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે ત્રણ થઈ જશે, પછી અહીંયા વર્ગમૂળમાં છ એમને રાખીએ થોડી વાર માટે એક્સ, બે એટલે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બરાબર ઝીરો। હવે આમાંથી કોમન લેવું ને આમાંથી લેવું સરળ પડશે, એટલે આમાંથી વર્ગમૂળમાં ત્રણ બંને જગ્યાએ છે, આમાં છે છમાં વર્ગમૂળ ત્રણ આવી જાય ત્રણ દુ છ થાય એટલે, અને એક એક્સ કોમન નીકળશે એટલે અહીંયા રહેશે વર્ગમૂળમાં ત્રણ અને એક્સ, અને અહીંયા રહેશે વર્ગમૂળમાં બે। અહીંયા તે વર્ગમૂળ બે છે ને છની અંદર વર્ગમૂળમાં બે છે, જો અહીંયા વર્ગમૂળ છ છે ને એટલે આપણે એમ કહી શકીએ કે વર્ગમૂળ છ એટલે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે, એટલે વર્ગમૂળમાં છ છે, તો અહીંયા વર્ગમૂળમાં છ હતા એમાંથી વર્ગમૂળમાં ત્રણ બાર નીકળી ગયા એટલે વર્ગમૂળમાં ત્રણ અહીંયા રહેશે। એવી જ રીતે અહીંયા તમે વિચારો કે વર્ગમૂળમાં બે બાર નીકળી જશે, વર્ગમૂળ બે આની સાથે કોમન નીકળી જશે એટલે વર્ગમૂળમાં બે એટલે અહીંયા રહેશે વર્ગમૂળ ત્રણ એક્સ, અને ઓછે વત્તે ઓછા એક વર્ગમૂળમાં બે અંદર રહેશે બરાબર ઝીરો। તેથી વર્ગમૂળ ત્રણ એક્સ ઓછા વર્ગમૂળ બે, આ એક વખત કાઉન્સ મૂક્યો, અને બીજા કાઉન્સમાં વર્ગમૂળમાં ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો। હવે વર્ગમૂળ ત્રણ એક્સ ઓછા વર્ગમૂળ બે બરાબર ઝીરો ઓર વર્ગમૂળ ત્રણ એક્સ ઓછા વર્ગમૂળમાં બે બરાબર ઝીરો, તેથી વર્ગમૂળમાં ત્રણ એક્સ બરાબર બે આ બાજુ આવશે એટલે વર્ગમૂળમાં પ્લસ થઈ જશે, અને એક્સ બરાબર વર્ગમૂળમાં બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ઓર અહીંયા વર્ગમૂળ ત્રણ એક્સ બે પહેલી બાજુ એટલે વર્ગમૂળમાં બે ઓર એક્સ બરાબર વર્ગમૂળમાં બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ, અહીંયા બે જે છે એ પ્લસ થશે ને અહીંયા બે પણ પ્લસ થશે। આ રીતે સમીકરણનો ઉકેલ અથવા તો બીજ વર્ગમૂળ બેના છેદમાં વર્ગમૂળ ત્રણ છે, બંને સરખા જ છે એટલે બે બીજ છે, આના બે બીજ છે પણ સમાન છે બે બીજ। હવે આપણે જોઈએ ઉદાહરણ છ, એક્ઝામ્પલ છ, બે એક્સ નો વર્ગ વત્તા એક્સ ઓછા બે એક્સ નો વર્ગ વત્તા એક્સ ઓછા ત્રણસો બરાબર ઝીરો। આમાં પણ બસ એ સરળ છે આગળ મુજબ, થોડો મોટો આંકડો આવે એટલા માટે થઈને અહીંયા ત્રણ સો ગુણ્યા બે એટલે છસો થશે, ગુણાકાર કેટલો આવવો જોઈએ છસો, અને બાદબાકી એક એક્સ છે એટલે જુઓ જે પચીસ ગુણ્યા ચોવીસ ઝીરો, પચીસ દુ પચાસ અને પચીસ ચોખ્ખું સો એટલે કેટલા થઈ ગયા છસો, એટલે કે પચીસ ગુણ્યા ચોવીસ અને પચીસમાંથી ચોવીસ જાય તો એક,
બે એક્સનો વર્ગ વત્તા પચીસ એક્સ ઓછા ચોવીસ એક્સ ઓછા ત્રણસો ઇક્વલ ટુ ઝીરો. આ બંને ને આ બંને, આ બેમાંથી કોમન શું નીકળશે? એક્સ. એટલે બે એક્સ વત્તા પચીસ. આમાંથી કોમન નીકળશે બાર. બે એક્સ વત્તા પચીસ બરાબર ઝીરો. તેથી બે એક્સ વત્તા પચીસ અને એક્સ ઓછા બાર બરાબર ઝીરો. તેથી બે એક્સ વત્તા પચીસ બરાબર ઝીરો ઓર એક્સ ઓછા બાર બરાબર ઝીરો. તેથી બે એક્સ બરાબર ઓછા પચીસ. તેથી એક્સ બરાબર ઓછા પચીસના છેદમાં બે ઓર એક્સ બરાબર બાર. આમ આપણો ઉકેલ અથવા તો બીજ જે છે એ માઇનસ પચીસના છેદમાં બે અને એક્સ બરાબર બાર, બે બીજ છે. આવા કેટલાક દાખલાઓ તમારે હોમવર્કમાં ગણવાના છે.